સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ. સુરતમાં ચોથા દિવસે પણ સતત વરસાદ. ખાડીનું લેવલ વધતા અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાનું શરૂ થયું. રસુલાબાદ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાયા છે. લોકોના ઘરમાં પણ પાણી ભરાયેલા છે. 10 જેટલા પરિવારોને સવારે 5 વાગે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. મીઠી કાડી 9 મીટરની સપાટીએ પહોંચી ગઈ છે. ભયજનક સપાટીથી 1.5 કિલોમીટર દૂર છે. આથી લીંબાયત વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રવિવારથી શરૂ થયેલ વરસાદે આજે પણ આખો દિવસ શહેરીજનને દમરોડ્યું હોય તેમ આખો દિવસ વરસાદથી લોકો અટવાયા હતા. એકધારો વરસાદ ચાલુ રહેતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ ન થતાં સુરત શહેરના સરથાણા, વેશુ, કતરગામ, લીંબાયત, પૂણા, કુંભારિયા, સણિયા, કણદે સહિત અનેક વિસ્તારો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેમ ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહારને તો અસર પડી જ છે, પણ લોકોની અવર જવર પણ બંધ થઈ ગઈ હતી, જેના કારણે પાલિકા અને પોલીસનું તંત્ર સતત દોડતું થયું. સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ. સુરતમાં ચોથા દિવસે પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ખાડીનું લેવલ વધતા અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાનું શરૂ થયું. વરસાદના પગલે જનજીવન પર અસ્તવ્યસ્ત થઈ ગયું છે. યોગી ચોક વિસ્તારમાં આવ્યા ખાડીપુર. ખાડીનું લેવલ વધતા મહાવીર ચોકથી કિરણ ચોક રોડ પર તળાવ જેવી પરિસ્થિતિ. આખા રોડ પર કમરસમા પાણી ભરાયા. આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ઘૂસ્યા. અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા. તો સુરતના પાંડેસરા વિસ્તારમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. સુરતમાં ખાડીના પાણી બેક મારતા અનેક વિસ્તાર પાણીમાં ડૂબ્યા. ભારે પાણીના કારણે વૃક્ષ પણ ધરાશાયી થયા. આકાશભૂમિ પાસે વૃક્ષ ધરાશાયી થતાં વાહન ચાલકો પરેશાન. એક સાઈડનો રોડ બંધ થઈ જતા કામ પર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. સરથાણા વિસ્તારમાં ખાડીનું લેવલ વધતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. અનેક મકાનોમાં ફ્રીજ, ટીવી સહિતની ઇલેક્ટ્રિક ચીજ વસ્તુ ખરાબ. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અનેક ગણું નુકસાન. 4 દિવસથી લોકોના ઘરમાં વીજળી નથી. ખાડીપુરના કારણે લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે. સતત ખાડીનું વધી રહ્યું છે લેવલ. સતત વધતા લેવલને પગલે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. રમેશભાઈ, શુભ પારક સોસાયટીના પ્રમુખ. પાણી સાહેબ વર્ષો વર્ષ આવી જાય છે આ રીતનું. ખાડી દર વર્ષે ચોખ્ખી કરાવવાની કહી છે. એસએમસીમાં કહી, બધાને કહી, તો કોઈ વર્ષે ખાડી ચોખ્ખી કરતા નથી. જાળી જાળવા કાપતા નથી કોઈ. દર વર્ષે જાળી જાળવા પાણી આવે એટલે ભેગા તણાઈને આવે અને પુલમાં ફસાઈ જાય, એની હિસાબે પાણી ભરાઈ જાય છે. દર વર્ષે આની આ સમસ્યા હોય. કેટલું પાણી ભરાય? પાણી કમર સામું છે. પાણી ઘરની અંદર ઓછામાં ઓછી 25-30 હજાર ની નુકસાની છે બધાને. અધિકારીઓ આવે છે, જોઈને નાખે તેને વ્યાજ આવે છે, અને પાણી ઉતરી ગયા પછી આવે છે તો ત્યારે જોઈને વ્યાજ આવે. જે વસ્તુ ચોખ્ખી કરવાની છે એ વસ્તુ ચોખ્ખી નથી થતી. વસ્તુ તો અત્યારે કોઈ ઘરમાં છે જ નહીં. કોઈ પાસે લાઇટ નથી. લાઇટ નો તો કેબલ ભરી ગયેલો છે, તો લાઇટ નો જે બી ને કેબલ કીધું ઉપર નાખી દેવાનો. તો અત્યારે આ પાણીની અંદર કેબલ એ કે અમે નાખવા ના આવી.